नमस्कार दर्शक मित्रों, आप सबनु हार्दिक स्वागत छे अमारी YouTube चैनल जनवाद न्यूज़मा। मित्रों, आ वीडियोमा आपणे वात करवाना छे के जून महिनामा तमारा जनधन खातामा 500 रूपियानी तारीख छे, ज्यारे 500 रूपिया नाखवामां आवशे ए तारीखो हालमां जाहेर थई गई छे। एटले बैंके गया पहेला आ वीडियो अवश्य जोई लेजो, कारण के तमारा खातामां कई तारीखे पैसा आवाना छे ए विगत आ वीडियोमां दर्शावेली छे, अने ए पण जे ऑफिशियल माहिती आपवामां आवी छे ए प्रमाणे। तो मित्रों, वीडियो अंत सुधी जरूर जोजो। वीडियो शुरू करीए ए पहेला धनवाद न्यूज ने सब्सक्राइब करो और साथ बाजू में अपेल बेल आइकन प्रेस करो, जेनाथी हमारा नवा वीडियो तमारा सुधी पहुंचता रहे। हवे सौ प्रथम तो कोरोना महामारी वच्चे जनधन खाता में 500 रूपया नाखवामां आवी रह्या छे, त्यारे जून महीना में फरी एक वार तमाम जनधन खाता में 500 रूपया की रकम छे ए सरकार द्वारा नाखवामां आववानी शुरू थई गई छे। हवे आ कोरोना संकट में लॉकडाउन की स्थिति वच्चे गरीबों ने राशन आपवामां आवे छे, અને એ ઉપરાંત આર્થિક સહાય પણ સરકાર દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત જે પ્રધાનમંત્રી જનધન યોજના છે, એ યોજનામાં મહિલા ખાતા ધારકોને જૂન મહિનાના 500-500 રૂપિયાના હપ્તા બેંકોને હાલમાં મોકલવામાં આવી રહ્યા છે। હવે જે ભારતીય બેંક એસોસિએશન છે એમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે, અને ટ્વીટમાં એમણે એમ પણ લખ્યું છે કે તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે। તો મિત્રો, સૌપ્રથમ આ ભારતીય બેંક એસોસિએશનનું ટ્વીટ જોઈ લઈએ। અહીંયા તમે આ જોઈ શકો છો, આઈબીએચ ચીફ એક્ઝિક્યુટિવે ટ્વીટ કરેલું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની અંતર્ગત જે જનધન યોજનાના મહિલા ખાતા ધારક છે એમને 500 મહિનાના જૂન મહિનાના હપ્તા છે એ બેંકમાં મોકલવામાં આવી રહ્યા છે। તો મિત્રો, આ તમામ વિગત જે આમાં લખેલી છે એની આપણે ચર્ચા કરી લઈએ। સૌ પ્રથમ તો હાલમાં એમણે એમાં લખ્યું છે ટ્વીટમાં કે બેંકની જે તમામ બ્રાન્ચ છે એમાં લોકોની ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે, એના માટે જે આ કોષ્ટક આપેલું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે બ્રાન્ચ, સીએસપી અને બેંક મિત્રો પાસેથી જનધન ખાતા ધારકની મહિલાઓ છે એ 500 રૂપિયાની રકમ લઈ શકે છે। હવે સરકારે મહિલા ખાતા ધારકોના ખાતામાં આ 500 રૂપિયાનો ત્રીજો હપ્તો જમા કરવાનું શરૂ કરી દીધું છે। હવે જોઈ લઈએ કે તમારા ખાતામાં આ પૈસા ક્યારે આવશે। એટલે મિત્રો, સૌ પ્રથમ તો તમારે તમારા બેંકનો છેલ્લો આંકડો છે એ યાદ રાખવાનો રહેશે, કારણ કે એ પ્રમાણે જ ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે। ગયા આગળના બે મહિનામાં પણ એ રીતે હતું અને આ જૂન મહિનામાં પણ એ રીતે જ પૈસા જમા કરવામાં આવશે। તો સૌ પ્રથમ પહેલો હપ્તો 5 તારીખે જમા થશે, જેનો બેંક ખાતાનો છેલ્લો નંબર 0 અથવા 1 છે એમને 5 તારીખે 500 રૂપિયા આવશે। એ ઉપરાંત જેમનો બેંક ખાતાનો છેલ્લો નંબર 2 અથવા 3 છે એમના ખાતામાં 6 જૂને પૈસા આવશે। એ ઉપરાંત જેના બેંક ખાતાનો છેલ્લો આંકડો 4 અથવા 5 છે એમના ખાતામાં 8 જૂને, જેમનો બેંક ખાતાનો છેલ્લો નંબર 6 અથવા 7 છે એમના બેંક ખાતામાં 9 જૂને, અને એ ઉપરાંત જેમનો બેંક ખાતા નંબર 8 અથવા 9 છે એમના બેંક ખાતામાં 10 તારીખ સુધીમાં રકમ આવી જશે। એટલે મિત્રો, 5 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં આ જનધન ખાતામાં તમામ એકાઉન્ટમાં રકમ આવી જશે। તો જો તમારા ખાતામાં રકમ આવે તો નીચે કમેન્ટ કરવાનું ના ભૂલશો। હવે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ છે એનો એક હિસ્સો છે આ પ્રધાનમંત્રી જનધન યોજના। જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પેકેજની જાહેરાત કરી ત્યારે એમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત આવતી જે તમામ મહિલા ખાતા ધારકો છે એમને 3 મહિના સુધી દર મહિને 500 રૂપિયા અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। આ રકમ જે 1.7 લાખ કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજનો એક હિસ્સો છે। એટલે મિત્રો, છેલ્લા બે મહિનાના પણ તમને મળી ચૂક્યા હશે અને આ જૂન મહિનામાં પણ તમને 10 તારીખ સુધીમાં 500 રૂપિયાની રકમ મળી જશે। તો મિત્રો, આ હતી આજની માહિતી જેમાં આપણે જોયું કે જનધન ખાતાના મહિલા ધારકો છે એમને બેંકે ગયા પહેલા એમના ખાતામાં કઈ તારીખે રકમ આવવાની છે એ જરૂર જોઈ લેવી જોઈએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, અને અમારી ચેનલ વાર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।